हाय एवरीवन, आ व्लॉग आजे रक्षाबंधन छे એની પર વાત છે. જ્યારે આપણે રક્ષાબંધનની વાત કરીએ છીએ અને વર્ષોથી ઉજવ્યા આવીએ છીએ, ત્યારે રક્ષાબંધનમાં આપણે શું કરીએ છીએ કે ભાઈ, આપણે આપણી બહેનો માટે, આપણી સિબ્લિંગ્સ, જે આપણી ખૂન છે, આપણું લોહી છે, આપણી બ્લડ લાઈન છે, અથવા જેનેટિકલી આપણી બહેન થાય છે, એને આપણે રક્ષા કરશું, એને પ્રોટેક્ટ કરશું, એને વિકાસમાં મદદ કરશું, એ બધી વસ્તુની પ્રોમિસ આપીએ છીએ. અને બહેનો, આપણી બહેનો આપણને બ્લેસિંગ આપે કે આપણો વિકાસ થાય, આપણી આપણી વ્યક્તિગત ગતિ થાય, રાઈટ? આવું વર્ષોથી ચાલી આવ્યા કર્યું છે અને આમાં કોઈ જ વાંધો નથી. પણ આ બ્લોગમાં મારે લોકોને એવું કહેવું છે કે આ રક્ષાબંધનમાં પ્લીઝ ખાલી આપણી બહેનો માટે જ, અથવા જેનેટિકલી આપણી બહેનો માટે જ આપણે પ્રોટેક્શન અને રિસ્પેક્ટ રાખીએ એવું નહીં. આપણે દરેક વ્યક્તિ, પુરુષ હોય કે સ્ત્રી હોય, આપણે એ લોકોને હ્યુમન ગ્રાઉન્ડ, વ્યક્તિગત રીતે માનવતા દ્રષ્ટિકોણે જોઈ શકીએ છીએ કે નહીં, એવી વાતને ધ્યાનમાં લઈએ. આ જ વસ્તુ સ્ત્રીઓને પણ લાગુ પડે છે. આપણે ખાલી પુરુષોની વાત નથી કરી રહ્યા, સ્ત્રીઓને પણ એ જ લાગુ પડે કે તમે તમારા ભાઈ સિવાય, તમારી બ્લડ લાઈન, તમારા ખૂન સિવાય, તમારા લોહી સિવાયના બીજા કોઈ પણ પુરુષો છે, એને તમે સાધારણ રીતે, વ્યક્તિગત રીતે, માનવતા દ્રષ્ટિકોણથી જોઈ શકો છો કે નહીં? તમે એને એટલું જ એપ્રિશિએશન અને રિસ્પેક્ટ આપી શકો છો કે નહીં? માનવતા, આપણે ખાલી ને ખાલી વ્યક્તિગત માનવતાના જ દ્રષ્ટિકોણને અહીંયા આપણે સપોર્ટ કરવા માંગીએ છીએ. આપણે બીજી કોઈ જ વાત નથી કરી રહ્યા. અહીંયા આપણે એકે એવી વાત નથી કરી રહ્યા કે તમારે બધા જ લોકોને ભાઈ બહેન તરીકે જોવા જોઈએ. ના 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 ના, એવી કોઈ વાત જ નથી. આપણે અહીંયા માનવતા દ્રષ્ટિકોણ, જેને આપણે રક્ષા બંધનની વાત કરીએ છીએ અથવા રક્ષા શબ્દની વાત કરીએ છીએ, એમાં આપણે ખાલી ભાઈ બહેન કરતા માનવતાનો દ્રષ્ટિકોણ મૂકવા માંગીએ છીએ કે આપણે માનવ જાતિને કોઈ પણ રીતે એક હદ સુધી રક્ષા કરી શકીએ છીએ કે નહીં. એ જ વ્યૂ પોઈન્ટ છે, બીજી કોઈ જ વાત નથી આમાં. પુરુષ તરીકે તમે બીજી કોઈ સ્ત્રીને એક વ્યક્તિગત માનવતા દ્રષ્ટિકોણથી જોઈ શકો કે નહીં? જેને માન મળે, જેને સન્માન મળે, જેને પ્રોટેક્શન મળે, જેને ગાઈડન્સ અને સપોર્ટ મળે, કે વ્યક્તિગત રીતે ગ્રો થાય, અને એ જ દ્રષ્ટિકોણ છોકરીઓ અથવા સ્ત્રીઓને પણ લાગુ પડે કે તમે બીજા કોઈ પુરુષને એક હેલ્ધી વેમાં, દ્રષ્ટિકોણ પોઈન્ટ ઓફ વ્યૂ, જેમાં એ પુરુષનો, એ ભાઈનો માનસિક રીતે વિકાસ થાય, વ્યક્તિગત રીતે વિકાસ થાય, લાગણી પોઈન્ટ ઓફ વ્યૂથી વિકાસ થાય, અને એ વ્યક્તિ આગળ વધે જીવનમાં, એવી કોઈ રીતે દ્રષ્ટિકોણથી જોઈ શકો એમ છો કે નહીં? કેમ કે જો તમે તમારા ભાઈને જ ખાલી જોવા માંગો છો અને બીજા ભાઈને હેરાન કરવા માંગો છો, અથવા એને તમે રિસ્પેક્ટથી નથી જોઈ શકતા, તો એનો મતલબ જ એમ કે તમે તમારા ભાઈને જે રીતે જોયો છો, એ એક સેલ્ફિશ પ્રોસેસ છે. આ જ વસ્તુ પુરુષોને પણ લાગુ પડે કે જો તમે ખાલી તમારી બહેનને જ પ્રોટેક્ટ કરવાની વાત કરો છો, તો બીજી બહેનોનું શું? એનો મતલબ જ એમ કે તમે ઇનડાયરેક્ટલી અથવા ડાયરેક્ટલી અલાવ કરો છો કે તમારી બહેનને પણ કોઈ બીજું વ્યક્તિ કોઈ બીજી રીતે જોવે, જે જરાય હેલ્ધી નથી, એ તમને સ્વીકાર્ય છે. કેમ કે તમે પોતે એ જ પ્રોબ્લેમ ક્રિએટ કરી રહ્યા છો. એઝ અ સ્ત્રી, તમે કોઈ બીજા વ્યક્તિને, સ્ત્રી હોય કે પુરુષ હોય, તમે એને તકલીફ આપવા માંગો છો, એનો મતલબ જ કે તમે તમારા સિબ્લિંગને પણ કોઈ બીજું તકલીફ આપે તો એ ચાલે એવું છે. એવું ન કરીએ, સેલ્ફિશ એક્ટમાંથી બહાર આવીએ, વ્યક્તિગત વિકાસ માટે અને માનવતા ધોરણે વાત જોઈએ. એન્જોય, ટેક કેર.